રાજકોટમાં ગઈકાલથી ગુજરાતના લોકોની આંખો ફાટી છે હૃદયના ધબકારા ધીમા પડી ગયા છે કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી વિનાશકારી આગે અનેક લોકોને નિરાધાર કર્યા આ ઘટનામાં અત્યાર સુધી અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા છે અને આ આંકડો હજુ એ વધી શકે છે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોનું આક્રંદ અને સ્વજનોને શોધી રહ્યા છે આટલી મોટી દુર્ઘટના અને આપણી કમનસીબી શું કે આપણે કશું જ નથી કરી શકતા પણ હા

મોટી ગંભીર દુર્ઘટના જેને આપણું હૈયું પણ આક્રંદ થી ભરી દીધું જયારે સમાચાર સાંભળ્યા તો સમજમાં નહોતું આવતું કે શું કરીએ અને આ પોલીસ કર્મચારીઓ જુઓ કમિશનર સાહેબ માટે ખુરશીની વ્યવસ્થા કરતા દેખાયા અત્યારે તું પહેલું કામ માનવતા હોય શું પોલીસ અધિકારીઓને આ પ્રકારની ટ્રેનિંગ કોણે આપી હશે આ સવાલ થાય એ ચોક્કસ છે એ ટ્રેનિંગ આપવી જરૂરી છે કે જ્યારે પણ દુર્ઘટના થાય ત્યારે પહેલું કામ જે છે માનવતાનું હોય માણસને બચાવવાનું હોય અધિકારીઓ માટે ખુરશી લઈ જવાનું ન હોય સવાલ તો એ પણ થાય ને કે આટલી મોટી દુર્ઘટનામાં જ્યારે મા બાપ બોલી પણ ન શકતા હોય આંખનું આંસુ પણ ન નીકળી શકતું હોય તો શું કમિશનર સાહેબ ખુરશી પર બેસી શકે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે ફરી એકવાર ગુજરાતને થ્રુજાવ્યું છે ગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક લાગ્યું દુઃખની બાબત એ છે કે આ શનિવારની સાંજે પરિવાર સાથે મોજ મસ્તી કરવા ગયેલા લોકો ખબર જ નથી કે આ મોતની ગેમ છે પણ ગુજરાતમાં બે જવાબદારી થી અઠ્યાવીસ માસુમ લોકો માહિતી છે ત્રણસો જેટલા લોકો ગેમ ઝોનમાં હોવાનું જાણવા મળ્યું ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીને લઈને પ્રશાસન ઊંઘતું હતું તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ગુજરાત સરકારના ગેઝેટની અવગણના કરાતી સ્પષ્ટ દેખાઈ એસેમ્બલી પરમનન્ટ સ્ટ્રક્ચર કેટેગરીમાં એમ્યુઝમેન્ટ પાર્ક અને રિક્રિએશન સેન્ટરમાં ફાયર સેફ્ટી કેવી હોવી જોઈએ એની સ્પષ્ટતા એ ગેઝેટમાં કરવામાં આવી છે આ ગેઝેટ આવ્યાના પાંચ મહિના પછી પણ ગેમ ઝોનમાં કેમ ફાયર સેફટીનું કામ પૂરું ન કરવામાં આવ્યું છેલ્લા ચાર વર્ષથી આ ગેમ ઝોન છે એ ફાયર એનઓસી વગર ફાયર સેફટી વગર ચાલતો હતો ફાયર સેફ્ટીનું કામ પૂર્ણ ન થયું અને એનઓસી ન મળી એમ છતાંય ગેમ ઝોન ચાલુ હતો પ્રશાસન પગલા ના લીધા સવાલો સામે આવે છે અનેક તસવીરો સવાલો ઊભા કરે છે અને જવાબો ક્યાંક પાણીમાં ડૂબે છે ક્યાંક આગમાં હોમાય છે ક્યાંક પુલ પરથી કૂદે છે તો ક્યાંક જીવતા આગમાં હોમાય છે કરવાનું શું સવાલ અત્યારે એ જ છે